એકતાલીસમી કલા છે હાજરા હાજુ મદદગાર છે માટે જો પૃથ્વી ઉથલ પાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય જો તેનું તેનું પાણી ગર્જ ના કરે તથા વલોવાય જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે તો પણ આપણે બીએ નહીં દેવના નગરને એટલે મંડપના પવિત્ર સ્થાન આનંદમય કરે છે એવી એક નદી છે દેવ તેમાં છે તેને હલાવી શકાશે નહીં કો ફાટતે દેવ તેને મદદ કરશે ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના દિવસને માટે અને આપણે ત્રણેક દિવસની અંદર આપણે ત્રણેક દિવસ આપણે ત્રણેક દિવસની અંદર આપણે આપણે ત્રણેક દિવસમાં નવા વર્ષમાં આપણે પ્રવેશવાના છીએ અને જે વિષય પર આપણે જોવા માગીએ છીએ કે ઈશ્વર ના મદદની અપેક્ષા બે હજાર માં ઈશ્વરની મદદની અપેક્ષા અને આપણે આ ગીત શાસ્ત્ર 46 એક થી પાંચ કલમ વાંચી તો પહેલી કલમ કે છે કે દેવ આપણો આશ્રય ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે હા આપણને બે હજાર ચોવીસમાં ઈશ્વર આપણા આશ્રયસ્થાન બને આપણને તેમનું સામર્થ્ય પૂરું પાડે અને સંકટ ને સમયે તે આપણા હાજરા હજોર મદદગાર થાય એ અપેક્ષા આપણે પ્રભુ પાસે રાખીએ છીએ બે ની સાલ ને માટે અને અહીંયા આ અધ્યાયમાં લખ્યું છે કે ઘણીવાર પૃથ્વી પર બહુ જબરજસ્ત હોનારતો આવતી હોય છે આપણા અમેરિકાની અંદર જે હરિકેન આવતા હોય છે ટોરનાડો આવતા હોય છે કે જે પૃથ્વી ઉત્થલ પાથલ થાય પર્વતો સમુદ્રમાં ડૂબી જાય એવા ધરતીકંપ થાય જે તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઉછેડવાથી પર્વતો કાપી ઉઠે તો પણ આપણે બીએ નહીં કહેવા કેલિફોર્નિયામાં ધરતીકંપ વારે વારે આવતા હોય છે રોજ નાના મોટા તો ધરતીકંપ થતા જ હોય છે તો કે જે કે તેના ઉછેડવાથી પર્વતો કાપી ઉઠે તો પણ આપણે બીએ નહીં આ જે અહિયાં પેસેફિક ઓશન છે એમાં એ પેસિફિક સમુદ્ર ની અંદર બહુ જ મોટા અને બહુ જ ઊંચા એવા મોજા આવીને તે કિનારે અથડાય છે અને એટલા માટે બધા જ બીચ ને બધું બંધ કરી દેવામાં આવ્યું છે તો કે જે તેના ઉછળવાથી પર્વતો પણ કાપી ઉઠે તો પણ આપણે બીએ નહીં કે જેના વેળા દેવના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્ર સ્થાન ને આનંદમય કરે દેવનું નગર એટલે કે યરુસાલેમ હા સિયોન તો કે છે કે તેના વેડા એટલે કે નદીના વેડા આનંદમય કરે છે પવિત્ર પવિત્ર સ્થાન છે છે ના મંદિર અને ઈશ્વરના રાજ્ય સનમાંથી નીકળતી જીવનની નદી છે તો ઈશ્વર એમાં છે અને ઈશ્વર એમાં રહીને કે છે કે પો ફાટ દેવ તેને મદદ કરશે ઈશ્વર તેની મદદ કરશે આપણે જાણતા નથી કે બે હજાર ચોવીસ આપણે જાણતા નથી શું સંજોગો ને પરિસ્થિતિ બે હજાર ચોવીસ ની અંદર ઊભા થશે અને લોકોને એનો સામનો કરવો પડશે આપણે જાણતા નથી મુશ્કેલ સંજોગોને સમયોમાં ઈશ્વર આપણી સહાય કરે તેની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ અને એટલા માટે બે હજાર ચોવીસ ની સાલમાં ઈશ્વર ની મદદની અપેક્ષા આપણે રાખીએ અને ઈશ્વર આપણા આશ્રય સ્થાન બને આપણું સામર્થ્ય થાય આપણને બળ અને શક્તિ આપે એ દિવસોમાં પ્રભુમાં જીવન જીવવાને માટે અને સંકટ ને સમયે તે આપણા હાજરા હજુર મદદગાર છે આપણા હાજરા હજુર મદદગાર છે તમે કે જે સહાય અને મદદ એ ઈશ્વર આપણને આપે એવી સહાય ને મદદ બીજું કોઈ આપી શકતું નથી અને એટલે ઈશ્વર આપણી મદદ કરી શકે છે તેનું ભાન અને સમજણ આપણને હોવી જોઈએ પહેલી બાબત ઈશ્વર આપણી મદદ કરી શકે છે તેનું ભાન અને સમજણ આપણને હોવી જોઈએ આવી સમજણ હોતી નથી કારણ કે બાઇબલ આપણને કહે છે ગીત શાસ્ત્ર છેતાલીસ ને 1 માં ઈશ્વર આપણો આશ્રય આપણું સામર્થ્ય છે અને સંકટ ને સમયે ઈશ્વર આપણા હાજરા હજુર મદદગાર છે અને માટે મુશ્કેલ સંજોગોમાં આપણે ઈશ્વરની મદદની અપેક્ષા રાખીએ ગીત ચોપન ને ચાર ગીત ચોપન મો ચોથી કલમ મને સહાય કરનાર ઈશ્વર છે કે છે પ્રભુ જ મારા પ્રાણાધાર છે હા ઈશ્વર આપણને સહાય કરનાર છે મને સહાય કરનાર છે તમને સહાય કરનાર છે અને પ્રભુ જ મારા જીવનના ચલાવનાર છે એમ આ બાઇબલ કહે છે કે પ્રભુ જ મારા પ્રાણાધાર છે એટલે કે મારા જીવનના ચલાવનાર છે હા આપણે એ વિશ્વાસ કરીએ આપણું જીવન સંપૂર્ણપણે પ્રભુના હાથમાં સોંપી દઈએ અને આપણા જીવનની દરેક બાબતો પ્રભુને સોંપી દઈએ તો પ્રભુ આપણા જીવનના ચલાવનાર થશે પ્રભુ પર આધાર રાખતા શીખીએ એ બહુ જરૂરી છે બીજી કોઈ બાબતો આપણું જીવન ચલાવી શકતા નથી તમે જો કે સરકાર અથવા ગવર્મેન્ટ આપણું જીવન ના ચલાવી શકે અથવા એસએસઆઈ સોશિયલ સિક્યોરિટી તો એ આપણું જીવન ના ચલાવી શકે વેલફેર વેલફેર આપણું જીવન ના ચલાવી શકે ના હન કે આપણું જીવન ના ચલાવી શકે હા દવાઓ આપણું જીવન ના ચલાવી શકે હા આપણા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન એ આપણું જીવન ના ચલાવી શકે કેવળ ઈશ્વર જ આપણું જીવન ના ચલાવનાર છે એ આપણે સમજવાની જરૂર છે આપણું જીવન પ્રભુને સંપૂર્ણ સોંપી દઈએ અને આપણા જીવનના ચલાવનાર એ ઈશ્વરને આપણે બનાવીએ કે તેઓ આપણું જીવન ચલાવે ઉત્પત્તિનું પુસ્તક અઢાર મો અધ્યાય ને ચૌદમી કલમ ઉત્પત્તિ અઢાર ને ચૌદ યહોવાને શું કંઈ અશક્ય છે તમે જો કે ઈશ્વરને કશું જ અશક્ય નથી તમારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ હોય પ્રશ્નો હોય તો તમે ઈશ્વર પર વિશ્વાસ કરો કે તે તમારી મદદ કરે હા શું કઈ અશક્ય છે હા ઈશ્વર ને કશું અશક્ય નથી માંથી ઓગણીસ ને છવ્વીસ માંથી ઓગણીસ ને છવ્વીસ વિશ્વાસ કરો કે ઈશ્વર તમારી સહાય કરનાર છે હા ઈશ્વર તમારી સહાય કરનાર છે ઈશ્વર જ્યારે આપણી સહાય કરનાર હોય ત્યારે ઈશ્વરને કશું જ અશક્ય નથી દરેક બાબતોમાં ઈશ્વર આપણી સહાય કરી શકે છે અને વલાઓ બીજી બાબત એ તમારા જીવનમાં ઈશ્વરને વ્યક્તિગત રીતે સામેલ કરો તમારા જીવનમાં ઈશ્વરની મદદ મેળવવા માટે ઈશ્વરને વ્યક્તિગત રીતે સામેલ કરો ઈશ્વર પાસે માગીએ કે તેઓ એમનું સામર્થ્ય આપણને સહાય આપવા માટે વાપરે હા ઈશ્વર એમનું સામર્થ્ય આપણી મદદ કરવાને માટે સહાય કરવાને માટે વાપરે એવી આપણે માગણી કરીએ પ્રાર્થના કરીએ એ જરૂરી છે ગીત શાસ્ત્ર એકસો એકવીસ અને પહેલી ને બીજી કલમ ગીત શાસ્ત્ર એકસો એકવીસ એક ને બે હું પર્વતો તરફ મારી આંખો કરીશ મને ક્યાંથી સહાય મળે છે આપણી સહાય ક્યાંથી આવે છે કે જે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા એ સર્વ શક્તિમાન ઈશ્વર ઉત્પન્ન કરતા ઈશ્વર તરફથી આપણને જયારે સહાય મળે ત્યારે બહુ અજાયબ જેવી અને અદ્ભુત સહાય હોય છે અધ્યાય અને કલમ વૈરીની સામે અમને સહાય કરો આ દુશ્મનો હોય વૈરી હોય આપડી વિરુદ્ધ જનારા હોય કે આપણી વિરુદ્ધ કાર્ય કરનારા હોય તો કે એમની ઈશ્વર આપણી સહાય કરે છે એ બાઇબલ કે છે કે નકામો છે ઈશ્વર જ્યારે આપણો બચાવ કરે ત્યારે બહુ અદ્ભુત હોય છે અને બહુ અજાયબ જેવા જેવો બચાવ સહાય હોય છે કોઈ માણસ પ્રભુ જેવી મદદ પૂરી પાડી શકતો નથી હા જે મદદ મદદ કરી શકે છે એવી કોઈ માણસ પાડી શકતો નથી વાલાઓ કારણ કે પ્રભુ શું ચમત્કારો કરી શકે હા મુશ્કેલ સંજોગોમાં આપણે ચમત્કારની જરૂર હોય તો ઈશ્વર ચમત્કાર કરી શકે છે પ્રભુ ઈસુ અને ચમત્કાર કરીને પણ આપણી મદદ કરી શકે છે સંજોગોમાં મુશ્કેલ ઈશ્વર ચમત્કાર કરીને આપણી મદદ કરી શકે છે પ્રભુ ઈસુ આપણને સાજાપણું આપણીને આપીને મદદ કરી શકે છે પ્રભુ ઈસુ માદાઓને સાજા કરીને પણ સહાય કરે છે અને પ્રભુસુ પુષ્કળ જીવન આપીને આ તેઓને જીવન મળે અને પુષ્કળ જીવન મળે માટે હું આવ્યો છું યોહાન અને અને એટલા યો પ્રભુસુ જેવી મદદ કોઈ પૂરી પાડી શકતો નથી કોઈ માણસ પ્રભુ ઈસુના જેવી મદદ કરી શકતો નથી અને માટે ગીત શાસ્ત્ર એકસો ચોવીસ અને આઠ આ પ્રમાણે આપણને કહે છે ગીત શાસ્ત્ર એકસો ને 8 અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોના નામમાં છે કેટલું અજાય આકાશ અને પૃથ્વીનો જે સર્જનહાર છે એ અમારી સહાય કરે છે એ અમારી મદદ કરે છે અને યહોવાના નામમાં એ અદભુત સહાય મળે છે કૃમિયોનો પત્ર દસમો અધ્યાય તેર વિકલમ કૃમિ દસ અને તેર કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે કે આ પ્રભુ ઈશુને નામે આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ ઈશુને પ્રાર્થના કરીએ તો બાઇબલ કે છે રૂમી દસ ને તેર કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે હવે તારણ એ બહુ અજાયબ જેવો શબ્દ છે બાઇબલ નો જે શબ્દ અથવા તારણ એ બહુ અજાયબ જેવો છે એ અંદર આપણો બચાવ આવી જાય છે આપણું સાજાપણો આવી જાય છે આપણો છુટકારો આવી જાય છે હા આપણે કઈ ખોવાઈ ગયું હોય આપણું તો ખોવાયેલું આપણને પાછું મળી શકે છે હા આપણો ઉદ્ધાર થઈ શકે છે અને એટલા માટે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે એના માટે આપણા મુશ્કેલ સમયોમાં ઈશ્વર આપણા હાજરા હજુર મદદગાર છે એ આપણે સમજીએ અને વિશ્વાસ કરીએ એ ખૂબ જ અગત્યનું છે ત્રીજી બાબત કે આપણી અગત્યના સમયોમાં આપણી જરૂરિયાતના સમયોમાં ઈશ્વર આપણી મદદે આવે છે આપણી જરૂરિયાતના સમયે ઈશ્વર આપણી મદદે આવે છે પહેલું એમાં આપણા એકલવાયાપણાના સમયોમાં ઈશ્વર આપણી સાથે રહીને આપણને દિલાસો અને સહાય આપે છે હા આપણા એકલ વાયાપણાના સમયોમાં જ્યારે તમને એમ લાગે કે હું એકલો પડી ગયો છું એકલી પડી ગયો છું મારી સાથે કોઈ નથી મને ટેકો આપનાર કોઈ નથી મને સપોર્ટ આપનાર કોઈ નથી મારી મદદ અને સહાય કરનાર કોઈ નથી તારે એવા આપણા એકલ વાયાપણાના સમયોમાં ઈશ્વર આપણી સાથે રહીને આપણને દિલાસો આપે છે અને આપણી સહાય કરે છે ગીત શાસ્ત્ર ત્રેવીસ અને ચાર ગીત શાસ્ત્ર ત્રેવીસ ને ચાર જો કે મરણ ની છાયા ની ખીણ માં થઈને હું ચાલુ તો હું કઈ પણ ભૂંડાઈ થી બીસ નહીં કેમ કેમ કે તું મારી સાથે જે કેમ કે ઈશ્વર તમે મારી સાથે છો તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે આ મને હિંમત આપે છે દિલાસો દે છે અને એટલે આપણા એકલવાયના સમયમાં ઈશ્વર આપણી સહાય કરીને આપણને દિલાસો આપે છે બીજી બાબત કે દુઃખના સમયમાં ઈશ્વર આપણને હિંમત આપીને સહાય કરે છે આ દુખના ના સમયો આપણા માનવી જીવનમાં દુઃખો આવતા હોય છે અને દુઃખના સમયોમાં પણ ઈશ્વર આપણને હિંમત આપીને સહાય કરે છે સંજોગોમાં ઈશ્વર આપણી મદદ કરે છે કેટલું અજાયબ જેવું રૂમિયા આઠ ને અઠ્યાવીસ રૂમિયા આઠ અને અઠ્યાવીસ આ વચનો આપણે સાથે લઈ જઈએ બે ચોવીસ માં તો એ આપણને આપશે બળ આપશે અને આપણી સહાય કરશે અને અઠ્યાવીસ વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને માટે ઈશ્વર એકંદરે બધું

તેઓને માટે ઈશ્વર બધું હિતકારક બનાવે છે એમાંથી પ્રભુ સારું કરે છે હા પ્રભુ સારું કરે છે હા ભલે ખોટું થયું પણ એ ખોટામાં પણ થી રસ્તો કાઢીને ઈશ્વર જ્યારે આપણી સહાય કરનારો હોય ત્યારે આપણું ભલું કરે છે આપણી સહાય કરે છે દુખ સમયમાં ઈશ્વર આપણને આપીને સહાય કરે છે કેટલું બધું અજાયબ જેવું હા ત્રીજી બાબત કે આપણા આપણી વેદનાઓ અને પીડાના સમયમાં પણ ઈશ્વર આપણી સહાય કરે છે હા ઘણીવાર વેદનાઓ અને પીડાઓ આપણા જીવનમાં આવે છે હા ઘણીવાર શારીરિક વેદનાઓ અને પીડાઓ આપણને થાય છે ઘણીવાર મારા શરીરની અંદર કિડની સ્ટોનની પીડા થાય છે અને આ બહુ ભયંકર પીડા હોય છે અને એ કિડની સ્ટોન જ્યારે ખસે ત્યારે સખત સખત દુખાવો થાય એ તમે ઊભું ના રહેવાય બેસાય નહીં અને ભયંકર પીડા થાય આ ઘણા લોકોને દાંતનો દુખાવો થાય મને પણ થયેલો છે તો એ દાંતનો દુખાવો પણ બહુ ભયંકર હોય છે હા એપેન્ડિક્સનો દુખાવો એ પણ બહુ ભયંકર દુખાવો હોય છે આ ઘણા વર્ષો પહેલા મને જ્યારે બાઇબલ સેમિનરીમાં અભ્યાસ કરતો હતો ને ત્યારે મને એપેન્ડિક્સનો દુખાવો ઉપડેલો અને મને ખ્યાલ છે ત્યારે હું ટ્રેનમાં હતો અને બાઇબલ સેમિનરીમાંથી હું ઘરે આવી રહેલો અને ત્યારે ભયંકર પીડા અને ભયંકર દુખાવો પેટની અંદર થાય કે સહન ના થાય હા ઘણી વાર દુખાવો આ એક વાર હિટ એન્ડ રનનો એક્સિડન્ટ મને થયેલો કે જયારે હું ક્રોસ વોકમાં અહીંયા હું ક્રોસ કરી રહેલો અને ત્યારે મારો એક મડકો ફ્રેકચર થઈ ગયો એ કાર ન અથડાઈ એમાં પણ ઈશ્વરે મને બચાવી લીધો એ દિવસે અને ફ્રેક્ચર થયું તેનો જયારે દુખાવો થાય ત્યારે ભયંકર પીડા હોય છે સખત પીડા હોય છે હા તો ઈશ્વર વેદના અને પીડાના સમયોમાં પણ ઈશ્વર આપણી સહાય કરે છે ઘણી વાર આવી પીડાને વેદનાઓમાંથી ઈશ્વર મને લઈ ગયા છે કે જેથી હું સમજી શકું કે જ્યારે લોકો સાજાપણાની પ્રાર્થનાઓ બાળક તરીકે મારી પાસે લાવે છે ત્યારે એમને શું વીતતું હશે એમના શરીરમાં શું થતું હશે એનું મને ભાન થાય અને પવિત્ર આત્માની મદદથી હું યોગ્ય એમને માટે પ્રાર્થના કરી શકું બીજો કોરણ થી બાર સાત થી નવ બીજો ગ્રંથિયોનો પત્ર બારમો સાતમી કલમ થી નવમી કલમ વડીએ અત્યંત લીધે સંત પાઉલ કે પ્રતાનો ના જે પ્રગટિકરણો મને આપવામાં આવ્યા છે એમાં હું ફૂલાઈ ના જાઉં અભિમાન ના કરી બેસું હા કે છે એ ઈશ્વરના પ્રગટિકરણોની અત્યંત મહત્તાને લીધે મોટા ને લીધે

એ વાત સાચી છે જેથી હું અતિશય વડાય ના કરું તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિશે મે ત્રણ ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી અને તેમણે મને કહ્યું તારે માટે મારી કૃપા બસ છે કે છે તારે માટે મારી કૃપા બસ છે કેમ કે મારું સામર્થ્ય સામર્થ્ય એ માટે ઉલટું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરી શકે છે હા સંકટના સમયે તે આપણો હાજરા હાજુર મદદગાર છે હા પ્રભુ કે છે કે મારી સહાય આપનાર ને મને સામર્થ્ય પૂરું પાડનાર ઈશ્વર છે કેમ કે મારું સામર્થ્ય કે છે તારી નિર્બળતામાં સંપૂર્ણ થશે આ સંત પાઉલ પુષ્કળ વેદના અને પીડા સહન કરી રહ્યા હતા અને પ્રભુએ કહ્યું કે મારી કૃપા તારા માટે બસ છે કે તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ થાય છે કે વલાઓ પ્રભુ આપણને આપણી વેદના ને પીડાના સમયમાં ઈશ્વર આપણી સહાય કરે છે મદદ કરે છે એ કેટલું બધું અદ્ભુત છે આ વચનો ઘણીવાર મને પોતાને બહુ દિલાસો ને હિંમત આપે છે ચોથી બાબત સારા નિર્ણયો કરવા માટે ઈશ્વર આપણને દોરવણી આપીને આપણી સહાય કરે છે જીવનમાં આપણને દોરવણી આપીને ઈશ્વર એમની દોરવણી આપીને એમનું ગાઈડન્સ આપીને આપડી સહાય કરે છે આ બે માં ઘણા બધા નિર્ણયો કરવા પડશે ત્યારે આપણે કેટલી બધી ઈશ્વરની દોરવણીની જરૂર પડશે બે હજાર ચોવીસ માં પ્રભુ આપણી સહાય કરે કે એ બધા નિર્ણયોમાં ઈશ્વર આપણને દોરેને ચલાવે કારણ કે આપણે આપણી અક્કલ પર આધાર ના રાખી શકીએ એમ બાઇબલ કે છે કારણ કે આપણે બધું જાણતા નથી હ નીતિવચન ત્રણ પાંચ થી છ નિતિવચન 3 ત્રીજો અધ્યાય 5 અને 6 કલમ તારા ખરાર હદે થી યહોવા પર ભરોસો રાખ શું કહે છે પૂરા હદે થી ઈશ્વર પર ભરોસો રાખ ઘણા લોકો શું કરે છે કે ઈશ્વર પર ભરોસો રાખતા નથી પોતાની અક્કલ હોશિયારી ને ઇન્ટેલિજન્સ ને બુદ્ધિ પર આધાર રાખીને જારે નિર્ણયો કરે છે અને પછી એમ સમજે છે કે મેં બરાબર નિર્ણય કર્યો છે પણ એવું નથી હોતું એ નિર્ણય એને એમ લાગે કે મેં બરાબર કર્યો છે પણ એવું નથી હોતું કારણ કે ઘણી વાર આપણે ભવિષ્ય જાણતા નથી વી ડોન્ટ નો ધ ફ્યુચર બે હજાર ચોવીસ શું લાવશે એ આપણે જાણતા નથી અને માટે આપણી અક્કલ પર જ આધાર રાખીને આપણે નિર્ણયો કરીએ તો નિષ્ફળ જઈ શકાય એની ઘણી બધી શક્યતાઓ છે ઘણી બધી શક્યતાઓ છે અને એટલે કે જે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખે છે આ તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખે ભલે ને ગમે તેટલો તો હોશિયાર હોય ઇન્ટેલિજન્ટ હોય બુદ્ધિશાળી હોય ગમે તેટલી ડિગ્રીઓ મેળવેલી હોય અને ગમે તેટલી મોટી નોકરી કેમ ના કરતો હોય તું તારા સર્વ માર્ગોમાં સર્વ માર્ગોમાં એમ બાઇબલ કહે છે એક આપણા જીવનના ની બાબતોમાં આપણા જીવનની એક એક બાબતોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર કે છે પ્રભુની આણ સ્વીકાર કે છે તારા સર્વ માર્ગમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અમુક સ્વીકારીએ ને અમુક પ્રભુની જરૂર નથી એ તો કરી લઈશ તો એ ઠોકર ખાવાનું બની શકે છે બહુ જ ગજબનું ઠોકર ખાવાનું થઈ શકે છે કે છે કે તારા સર્વ માર્ગોમાં પ્રભુનો પ્રભુ નો અધિકાર સ્વીકાર એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે કે છે એ તને સાચા માર્ગે દોરશે સીધા માર્ગે દોરશે હા તારું ભલું થાય તારું સારું થાય એમાં ઈશ્વર તને દોરી જશે ઘણી વાર આપણી અક્કલ આપણને ઠોકર ખવડાવે છે હા ગેરમાર્ગે દોરી જાય છે કારણ કે આપણે બધું નથી જાણતા હા લોકો વિશે આપણે બધું નથી જાણતા અને આપણે ભવિષ્ય વિશે પણ બધું નથી જાણતા અને એટલા માટે ખોટું થાય કશું એવી બધી પોસિબિલિટી અને શક્યતાઓ હોય છે અને એટલા માટે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ તારા સર્વ માર્ગોમાં પ્રભુની આણ સ્વીકાર પ્રભુનો અધિકાર સ્વીકાર એટલે તે તારા રસ્તા સફળ કરશે સફળ કરશે સક્સેસફુલ કરશે પાંચમી બાબત જોખમ અને ભયના સમયે ઈશ્વર આપણું રક્ષણ કરે છે હા જોખમ અને ભયના સમયે ઈશ્વર આપણું રક્ષણ કરે છે તીર્થશાસ્ત્ર એકાણુમો અધ્યાય તેની ત્રણ ને છ કલમ આ જીવનમાં જોખમો આવે છે ભય લાગે બીક લાગે એવા સંજોગો ને પરિસ્થિતિ આવે છે આપણે પેનિક થઈ જઈએ એવા સમયો આવે છે એમાં ઈશ્વર આપણું રક્ષણ કરે એ ખૂબ જ જરૂરી છે એ ખૂબ જ જરૂરી છે ગીત શાસ્ત્ર એકાણું મોધ્યાય ત્રણ ને છ કલમ કેમ કે તે પારધી ના પાસ થી તમે જો કે શેતાન બધા પાસ નાખે છે આપણને ફસાઈ નાખવા માટે આપણને ગબડાવી દેવા માટે આપણને પાડી નાખવા માટે આપણો નાશ કરવાને માટે તને બચાવશે કે છે ઈશ્વર તને બચાવશે કે પોતાના પીછાથી તને ઢાંકશે આ ઈશ્વર એમની પાંખો આપણને ઢાંકશે કે છે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે હા એમની પાંખો નીચે આશ્રય મળશે ભલાઓ ખરેખર પ્રભુ એમની પાંખો નીચે આપણને રાખે એ બહુ જરૂરી છે અહિયાં અમારે ત્યાં યોસેમિટી પાર્ક છે બહુ મોટો પાર્ક છે ભયંકર પાવો છે એમાં બધા હરણા છે અને રીંચ છે અને બધા વાઇલ્ડ એનિમલ્સ છે અને જબરજસ્ત ત્યાં ઝરણા અને વોટરફોલ્સ પડે છે અને બહુ અદભુત એવી જગ્યા છે અને પુષ્કળ પક્ષીઓ છે અને ત્યાં અહીંયા અમારે ત્યાં આગ બી બહુ લાગે છે મોટા દાવાનળ ફાટી નીકળે છે અને જંગલોના જંગલ સળગે અને એવું યોસેટી મેટી પાર્ક ની અંદર આગ લાગેલી અને ફાયર ફાઈટરો બહુ જ જેમત બાદ એ આગને કાબુમાં લઈને ઓલવી શક્યા હતા અને પછી જે રેન્જર્સ કહેવાય ફોરેસ્ટ રેન્જર્સ એ લોકો અંદર ફોરેસ્ટ માં જઈને તપાસ કરતા હતા કે કોઈ જગ્યાએ હજુ નાના સ્પોટ સળગતા નથી ને અને બધું ઓલવાઈ ગયું છે ને બરાબર અને બધું એ એ લોકો ઇન્સ્પેક્શન કરતા હતા અને તપાસ કરતા હતા અને એ ત્રણ ચાર ફોરેસ્ટ રેન્જરો જંગલમાં લાંબી લાંબી લાકડીઓ લઈને એ ચાલતા હતા અને પછી જોયું કે એક ઝાડ આખું સળગી ગયેલું અને ઝાડ સળગી ગયેલું ને એના પર કોઈ પક્ષીનો માળો હતો એ માળો એ નીચે પડી ગયેલો અને એ માળો પણ સળગેલો અને હજુ પણ એ માળા પર એ મા પક્ષી પક્ષી માદા બેસી રહ્યું હતું હતું અને મરી ગયું પણ પેલા ફોરેસ્ટ રેન્જરે એની લાકડી થી એ માળાને ઠપકાર્યો અને ઠપકાર્યું ત્યારે એ માદા પક્ષીની પાંખો નીચેથી ચારેક જીવતા બચ્ચા નીકળ્યા અને દોડીને બહાર આવી ગયા તમે જો કે બચ્ચાઓને બિલકુલ એ આગની આંચ નોતી આવી માદા પક્ષીની પાંખો નીચે સહી સલામત હતા વાલાઓ કહે છે કે ચોથી કલમ તે પોતાના પીછાથી તને ઢાંકશે આ જીવનમાં બહુ ભયંકર મુશ્કેલીઓને દુઃખો અને અગ્નિ આવતા હોય છે તો કે છે કે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે હા યવ આપણું આપણો આશ્રય અને આપણું સામર્થ્ય છે સંકટ ને સમયે તે આપણો હાજરા હજુર મદદગાર છે હા તેમની પાંખો નીચે તને આશ્રય મળશે આ તને તને રક્ષણ મળશે આ તને સલામતી મળશે તેમની સત્યતા ઢાલ તથા બક્તર છે રાત્રે જે ધાસ્તી લાગે છે રાત્રે જે બીક લાગે છે તેથી અથવા તો દિવસે ઉડનાર તીર થી ઇઝરાયલ પ્રજાએ તો વારંવાર અનુભવ્યું છે વારંવાર અને એટલા માટે લોકો આ પ્રમાણે ગીત લખી શકતા હતા ઈશ્વર નો આભાર માનતા આ રાત્રે જે બીક લાગે છે ધાસ્તી લાગે છે કારણ કે દુશ્મનો ચડી આયા હોય અથવા તો દિવસે ઉડનાર તીર થી અંધારામાં ચાલનાર મરકી થી કે બપોરે મહામારી થી તું બીસ નહીં આ કે છે દિવસે ઉડનાર તીર થી તમે જુઓ કે આજે ઈઝરાયલ દેશ ઉપર ટલા વર્ષોથી લગભગ છેલ્લા સાત આઠ વર્ષોથી પેલા લોકો કેટલા હજારો મિસાઈલો છોડતા હોય છે દિવસના કે છે કે દિવસે ઉડનાર તીર થી એ સમયે તો તીર કામઠા હતા ને તીર હતા હવે તો તીર કરતા બહુ ભયંકર સાધનો આવી ગયા છે આ ભયંકર રોકેટો નો મારો મિસાઈલો ત્યારે આ કલમ કેટલી સાચી લાગે છે કે રાત્રે મિસાઈલો ને રોકેટો મારવામાં આવે છે દિવસે ભી રાત્રે જે ધાસ થી લાગે છે તેથી અથવા તો દિવસે ઉડનાર તીર થી હજારો રોકેટો ને મિસાઈલો અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે થી તો બીસ નહીં અને એ લોકો બીતા નથી હા નથી બીતા કારણ કે ઈશ્વર એમનું રક્ષણ કરે છે આ ગીત શાસ્ત્રાણું અધ્યાય પ્રમાણે અને મારું ને તમારું પણ રક્ષણ કરી શકે છે જો આપણે પ્રભુસ ઉપર વિશ્વાસ કર્યો છે ને પ્રભુસ નો અંગીકાર કર્યો છે ને સ્વીકાર કર્યો છે તો હા પ્રભુ આપણું રક્ષણ કરી શકે છઠ્ઠી બાબત બીક લાગે તેવા સમયમાં ઈશ્વર આપણી મદદ કરે છે બીક લાગે ગભરાટ થાય એવા પણ ઈશ્વર મદદ કરે છે આપણી મદદ કરવાને માટે આપણી પાસે આવે છે હિબ્રો નો પત્ર તેરમો અધ્યાય પાંચ ને છ કલમ હિબ્રુ તેર પાંચ ને છ કેમ કે તેમણે કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીસ પણ નહીં કે હું તને કદી છોડી દઉં કદી નહીં છોડી દઉં કદી નહીં તજી દઉં તો આપણે ખાતરી પૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે હું બીસ નહીં માણસ મને શું કરનાર છે હા માણસોની બીક ભયંકર હોય છે મને ખબર છે કે જ્યારે હું શિકાગોની અંદર રહેતો હતો અને ત્યારે હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો આ નો અભ્યાસ અને વિદ્યાર્થી હતો અને હું તો નોર્થ શિકાગોમાં રહેતો હતો પણ ત્યાંથી મારે યુનિવર્સિટી ઓફ શિકાગોની અંદર જ્યાં હું મારી ડોક્ટર ડિગ્રીના અભ્યાસક્રમ માટે જતો હતો તો સબવે લઈને પેલી ટ્રેન હોય છે એ એ સબવે ટ્રેન ટ્રેન એમાં હું બેસું અને પછી નોર્થમાંથી સાઉથ સાઈડ શિકાગોમાં જાય સાઉથ સાઈડ શિકાગો આજે પણ બહુ ભયંકર છે ત્યારે પણ બહુ ભયંકર હતું અને સાઉથ સાઈડ શિકાગોમાં થઈને એ ટ્રેન મને યુનિવર્સિટી ઓફ માં લઈ જાય અને જ્યારે ડાઉનટાઉન આવે ત્યારે વાલાઓ બધા જે દોડ્યા હોય બધા માંથી બધા ઉતરી ગયા હોય ટ્રેન લગભગ ખાલી જ હોય કોઈ ના હોય લગભગ હું એકલો જ બેઠો હોઉં અને પછી એ ટ્રેન સાઉથ શિકાગોમાં જાય અને ભયંકર દેખાતા કાળા માણસો ચડે અને ઉતરે અને હું બેસી રહ્યો હોઉં અને જ્યારે મારું સ્ટેશન આવે તમે જો કે બધા દોડ્યા નાસી ગયા હોય કારણ કે એ વ્હાઇટ લોકોને આમની સખત બીક લાગે સાઉથ સાઈડ શિકાગોમાં માં ટ્રેન જાય એટલે પછી કોઈ જોવા ના મળે બધા ઉતરી ગયા હોય મારે તો બેસી રહેવું પડે કારણ કે મારે મારા ક્લાસ ભરવાના હોય અને યુનિવર્સિટીમાં જવાનું હોય બેસી રહ્યો અને પછી જ્યારે છેલ્લે મારું સ્ટેશન આવે ત્યારે હું ઉતરું ત્યારે તો મારી આજુબાજુ બ્લેક લોકો સિવાય બીજું કોઈ જ ના હોય અને ત્યાં નીચે ઉતરો એટલે આજુબાજુના બધા જ મકાનો ભાંગી ગયેલા તૂટી ગયેલા બધાના બારી બાણા તૂટી ગયેલા અને ભયંકર લોકો ફરતા હોય રસ્તા પર બહાર બેઠા હોય અને એ બધાની વચમાં થઈને ચાલી ને મારે પછી બસ માં બેસવાનું અને બસ માં બધા એ ટાઈપના જ હોય અને એ બસ મને યુનિવર્સિટી ઉતારે અને હું ત્યાં જાઉં મારા ક્લાસ ભરું અને પછી શિકાગોમાં તો વિન્ટર ની અંદર બપોરના ત્રણ વાગે સાડા ત્રણ વાગે તો ભયંકર અંધારું થઈ ગયું અને સાંજે હું મારા કરીને આવું પાછો ત્યારે એ રીતે જ આવવાનું પાછું અને લોકો ફફડતા હોય બીતા હોય અને એવી હાલતમાં તમે જો કે હું પાછો આવતો અને બાઇબલ કે છે કે તું બીસ નહીં હું બીસ નહી માણસ મને સહાય કરનાર મારું રક્ષણ કરનાર અને માટે બીક લાગે તેવા સમયોમાં ઈશ્વર આપણી મદદ કરે છે એ બહુ ખાતરી પૂર્વક છે મેં મારા જીવનમાં અનુભવ્યું છે સાતમી બાબત ધાંધલ અને ધમાલ ના સમયે ઈશ્વર આપણને શાંતિ આપીને સહાય કરે છે ધાંધલ અને ધમાલ ના સમયે ઈશ્વર આપણને શાંતિ આપીને સહાય પૂરી પાડે છે આ પ્રબોધક નું પુસ્તક તેનો છવ્વીસમો અધ્યાય તેની ત્રીજી ને ચોથી કલમ યસયા છવ્વીસ ત્રણ ને ચાર દ્રઢ મન વાળાને તમે શાંત જ રાખશો જોઈ દ્રઢ મન એટલે પ્રભુ પર દ્રઢ મન પ્રભુ પર વિશ્વાસમાં દ્રઢ મન પ્રભુ પરના વિશ્વાસમાં ડગુ મગુ પ્રશ્વાસમાં કે દ્રઢ મન વાળાને તમે શાંત જ રાખશો કેમ કે તેનો ભરોસો ઈશ્વર પર છે હા કેમ કે તેનો ભરોસો તમારા પર છે યહોવા પર સદા ભરોસો રાખો કેમ કે ઈશ્વર સનાતન ખડક છે આ ઈશ્વર પર સદા રાખો કેમ કે યહોવા દેવ સનાતન ખડક છે અને એ વાત બહુ સાચી છે હા ઘણા વર્ષો પહેલા જયારે ઉત્તર પ્રદેશની અંદર અમે પ્રવેશ્યા અ લગભગ રાત પડી ગયેલી અમે ઓએમ ટીમ માં હતો હું ને સુવાર્તા પ્રચાર અમે કરતા હતા અને લગભગ એક ઓપન એર કરીએ છીએ દિવસની ને થાકી ગયેલા અને પછી અમે યુપી અ ના એક શહેરમાં અમે પ્રવેશ્યા અને ત્યાં તો ભયંકર હુલ્લડ ફાટી નીકળેલું હા હિન્દુ મુસલમાન વચ્ચે ભયંકર હુલ્લડ અને હવે મારી સાથે જે ભાઈઓ હતા અને બધાને બહુ કકડીને ભૂખ લાગેલી અને ચારે બાજુ બધી રેસ્ટોરન્ટો બંધ બધી દુકાનો બંધ અને અમે તપાસ કરી કે હવે ક્યાંથી ખાવાનું મળશે ત્યારે કોઈકે અમને કહ્યું કે સ્ટેશન પર જાઓ ટ્રેન સ્ટેશન પર ત્યાં એક જણાનું આમલેટ ની લારી છે એ હજુ ચાલતી હશે ત્યાંથી લઈ આવો કે બ્રેડ ને આમલેટ મળશે અને હું અને રસ્તામાં તો લોકો મોટી મોટી તલવારો મોટા મોટા ભાલા ને ધારિયા ને એવું બધું લઈને બેઠેલા અને આપણને કંપારી છૂટી જાય બીક લાગે હુલ્લડનો નો સમય અને એવા સમયે ધાંધલ ધમાલ ના સમયે અને હું તો ભર જુવાન હજુ તો માંડ હું વીસ એકવીસ વર્ષ નો હોઈશ અને અમે ચાલતા ચાલતા સ્ટેશન પર ગયા અને ત્યાંથી પેલા એકલા આમલેટ ની લારી ચાલતી હતી અને ત્યાં એ આમલેટો બનાવતો હતો અને ત્યાં બાજુમાં એક માણસ ટેબલ ખુરશી પર બેઠેલો અને એ આમલેટ ને બ્રેડ ખાતો હતો અને એકદમ જ એને બૂમ પાડી કે આમાં તો ઝેર છે ઝેર છે ઝેર છે એમ કુદી કુદીને તો બૂમ પાડવા લાગ્યો અને ત્યાંથી ન શીખ ગયો હવે અમને બીક લાગી કે હવે આમ આમલેટ ની લારી પરથી આમલેટ ને બ્રેડ લેવાય જ્યારે આ માણસ ઝેર છે ઝેર છે એવી મોં પાડે આપણે ઝેર વાળું ખવાય પણ તો અમે પ્રાર્થના કરી અને વિશ્વાસથી અમે લગભગ દસેક આમલેટ ને બ્રેડો બંધાઈ અને એટલું ગરમ ગરમ હાથમાં એણે આપેલું તેલના ગરમ ગરમ તેલ મારા હાથ પર થઈને નીચે પડે અને એવું લઈને હાથ એક હાથમાંથી આમ ના એક હાથમાંથી આમ તેમ કરતા કરતા અમે પાછા આવ્યા અને બીજા ભાઈઓને એ પીરસ્યું અને મેં ખાધું ને અમે ખાધું ને વાલાઓ તમે જુઓ કે બાઇબલ કે છે કે ધાંધલ ધમાલના સમય પણ ઈશ્વર આપણને શાંતિ આપે છે અને સહાય કરે છે પૂરું પાડે છે ફિલિપી ચાર છ ને સાત ફિલિપી ચાર છ ને સાત કસાની ચિંતા ન કરો કે છે અને દરેક બાબતમાં પ્રાર્થના વિનંતી વડે આભાર સ્તુતિ સહી તમારી અરજો ઈશ્વરને જણાવો અને ઈશ્વરની શાંતિ જે સમજ શક્તિની બહાર છે અને પ્રભુ તમારું પૂરું પાડશે અને છેલ્લે આઠમી બાબત તમે જો થાક અને થકાવટના સમયે ઈશ્વર આપણને આરામ આપીને સહાય કરે છે તમે જો કે થાક ને થકાવટ ના સમયે ઈશ્વર આપણને આરામ આપીને સહાય કરે છે આ ઘણી વાર આપણે જોબ કરતા હોય જે લોકો આ નોકરીઓ કરતા હોય અહીં અમેરિકામાં તો ભયંકર કામ કરાવે ભયંકર થાક લાગે થકાવટ ના સમયે ઈશ્વર આપણને આરામ આપીને સહાય કરે છે માંથી અગિયાર અઠ્યાવીસ થી ઓગણત્રીસ માથી અગિયાર અઠ્યાવીસ થી ઓગણત્રીસ ઓ વૈતૃ કરનારા હો દાદા ભાહારથી લદા લાવો તમે સર્વ મારી પાસે આવો ને હું તમને વિશામો આપીશ કે હું તમને આરામ આપીશ આ પ્રભુ આપણને આરામ આપે છે ગીત શાસ્ત્ર ત્રેવીસ એક થી ત્રણ ગીત શાસ્ત્ર ત્રેવીસ થી ત્રણ યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહી પ્રભુ બધું પૂરું પાડશે મને દોરી જાય છે તે મારા આત્માને તાજો કરે છે જોયું હા તે મારા આત્માને તાજો કરે છે હા આપણને આરામ આપીને પ્રભુ આપણને તાજગીના સમય આપે છે પ્રભુ તાજગીના સમયો આપે છે અને વાલાઓ ઈશ્વર બે હજાર ચોવીસ માં આપણી સહાય કરે મદદ કરે એ અપેક્ષા ને પ્રાર્થના સાથે આપણે બે હજાર ચોવીસમાં માં પ્રવેશ કરીએ આવો આપણે પ્રાર્થના કરીએ આપણી આંખો બંધ કરીએ આપણા મસ્તકો ઝુકાવીએ વાલાઓ ઈશ્વરની હાજરીમાં આપણે બેઠા છીએ ઈશ્વરના વચનો આપણે સાંભળ્યા છીએ આ ઈશ્વરના ઉત્તેજન આપે એવા પ્રેરણા આપે એવા આપણને પુષ્કળ હિંમત આપે એવા વચનો આપણે અત્યારે સાંભળ્યા છીએ કરવા માંગે છે પ્રભુ આ બે હજાર ચોવીસ શું લાવશે હું જાણતો નથી હું જાણતી નથી આ કેવા સંજોગોને કેવી પરિસ્થિતિઓ ઊભી થશે કેવા બિહામણા સમયોમાં થઈને પસાર થવું પડશે આ પ્રભુ અમે જાણતા નથી પણ પ્રભુ તમે મારા સહાયક બનો મારા મદદગાર બનો અને મારી જોડે મારી સાથે રહો અને મને બે માં દોરોને ચલાવો મારે તમારી સહાય તમારી હાજરી ની જરૂર છે તમે મને ચલાવો મને દોરો મારા ઉત્તમ ગેટા પાડક થાવ અને મને દોરી જાઓ યહોવા મારો પાડક છે તેથી મને કશી ખોટ પડશે નહીં દરેક જણ આપણે પ્રાર્થના કરીએ ચૂપચાપ બેસી ના રહીએ પણ પ્રે ઇન યોર તમારા યો પ્રભુને હાક મારો ને બે હજાર ઈશ્વર પાસે સહાય ને મદદ માગી લો અમારા સર્વ શક્તિમાન અમારા જીવતા પ્રભુ આભાર માનીએ છે તમારી સ્તુતિ કરીએ છે કારણ કે પ્રભુ તમારા વચનો અદ્ભુત અને અજાય જેવા છે આ પ્રભુ અમારા જીવનના દરેક સંજોગો પરિસ્થિતિ અમને હિંમત ને બળ પૂરું પાડનાર એવા તમે અમારા ઈશ્વર છો અને તમારા વચનો અમને ઉત્તેજન આપે છે બે હજાર ચોવીસમાં માં અમે ત્રણેક દિવસની અંદર હવે પ્રવેશ કરીશું ત્યારે બે ચોવીસ આ દુનિયા પર શું થલપાથલો પ્રભુ અમે તમારી સહાય તમારી મદદ માગીને તમારા પર વિશ્વાસ તમારી સહાય મેળવવા માટે કરીને અમે એમાં આગળ વધવા માંગીએ છીએ માટે અમારી સહાય કરજો ફરીને એક વખત અત્યારે અમારી સાથે જોડાયેલા બધા જ ભાઈ બહેનો અને હોસાના પ્રેર લાઈન અને એમાં જોડાનાર જોડાયેલા બધા જ ભાઈ બહેનોને પ્રભુ તમે સહાય કરો મદદ કરો દોરને ચલાવો એ જ અમારી પ્રાર્થના છે પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈ ઈશુને નામે માગીએ છે આમેન આમેન આમેન